સુરતમાં પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાતે પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ કરી તેમણે પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાતે પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની તેમની આ સરપ્રાઇઝ વિઝિટ અચાનક આજે તેઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા. સરપ્રાઇઝ વિઝિટ કરી તેની સાથે વાતચીત પણ કરી, આ સાથે માર્ગદર્શન પણ મેળવ્યું. વરાછા પોલીસ સ્ટેશનની તેમની આ સરપ્રાઇઝ વિઝિટ. સુરતના કાર્યક્રમમાં ફેરફાર કરી અચાનક તેમણે વરાછા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, તેમની સરપ્રાઇઝ વિઝિટ. તો અવારનવાર તમામ મંત્રીઓ અલગ અલગ જગ્યા પર વિઝિટ કરી રહ્યા છે આ સરપ્રાઇઝ વિઝિટ. જ્યારે પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હર્ષ સંઘવી, તેમણે વ્યવસ્થાની સમીક્ષા કરી, તેની સાથે લોકો સાથે વાતચીત પણ કરી છે. પ્રશાંત હિવરે સંવાદદાતા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી પ્રશાંત, સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ હર્ષ સંઘવીની શું વિગતો? મારો અવાજ આવી રહ્યો છે આપણે પ્રશાંત? હેલો. ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે અચાનક જે રીતના વરાછા પોલીસ મથકે આવી પૂછતા ખાસ કરીને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કારણ જે રીતના સરપ્રાઇઝ વિઝિટ કરી છે હર્ષ સંઘવીએ, પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોમાં મુલાકાત કરી છે, પીએસઓ રૂમમાં ગયા હતા, ત્યાં પીએસઓ જોડે બી ચર્ચા કરી હતી અને સાથે જે રીતના ફરિયાદી હતા ફરિયાદીની પણ તેમની જોડે વાતચીત કરી હતી. ફરિયાદીઓને કોઈ પોલીસ મથકની કોઈ સમસ્યા થતી ન હોય કે પોલીસ દ્વારા કોઈ ગેરવર્તન તો નહીં કરવામાં આવતું હોય, આ રીતના તમામ જે પ્રક્રિયાને લઈને તેમણે જે છે નિરીક્ષણ કર્યું છે. હાલ જે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે પોલીસ મથકના અલગ અલગ વિભાગોમાં જઈને જે રીતના જે છે તપાસ કરી, અલગ અલગ વિભાગોની મુલાકાત કરી રહ્યા છે, પીએસઆઈ હોય કે પીએસઓ થી લઈને અને સાથે પીઆઈ સહિતની સાથે સ્ટાફ સાથે કર્મચારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને સાહેબ જે રીતના પોલીસ વિભાગના જે અલગ અલગ વિભાગ છે વિવિધ વિભાગમાં બી જે ગયા હતા અને ત્યાંના જે ઇન્ડિયામાં જે આવ્યો હોય છે તેમની જોડે બી ચર્ચા કરી હતી. કારણ જે રીતના વરાછા પોલીસ ખાતે જે રીતના અચાનક જે રીતના સરપ્રાઇઝ વિઝિટ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરતા, જેને લઈને કદાચ પોલીસ કર્મચારીમાં બી એકદમ દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને હાલ જે રીતના વરાછા પોલીસ ખાતે ગૃહમંત્રી હાલ તેમની વિઝિટ જે છે હાલ યથાવત છે અને અલગ અલગ વિભાગોમાં જે છે પોતે જઈ તેઓ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. જી બિલકુલ, વારંવાર આ પ્રકારે અલગ અલગ જગ્યા પર ક્યાંક હર્ષ સંઘવી સહિત અનેક એવા મંત્રીઓ છે કે જેમની આ સરપ્રાઇઝ વિઝિટ રહેતી હોય છે. રવિવારનો આજે દિવસ અને ખાસ કરીને આ વિઝિટ એ કેટલી સૂચક માની શકાય પ્રશાંત? જી ચોક્કસ કે વિઝિટ જે છે ખૂબ જ જે રીતના માની શકાય છે મહત્વની, કારણ રવિવારની રજા હોય છે અને પોલીસ કર્મચારીઓ બી ક્યાંક જે રીતના સરકારી જે મંત્રી જે મંત્રીઓ હોય છે મંત્રીઓ બી રવિવારના દિવસે ત્યાં વિઝિટ કરી શકે તેવી શક્યતા ઓછી ગણવામાં આવતી હોય છે. પરંતુ જે રીતના આજે રવિવાર હતો અને અચાનક જે રીતના હર્ષ સંઘવી આ પોલીસ મથકે આવી પહોંચતા હતા, ત્યારે કર્મચારીઓ જે છે તે પણ પોતે ચોંકી ઉઠ્યા હતા અને હર્ષ સંઘવી મંત્રીને જોઈને તે લોકોમાં દોડધામ જેવી પણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને હાલ જે હર્ષ સંઘવી જે છે તમામ ડિપાર્ટમેન્ટની અલગ અલગ રીતના મુલાકાત કરી રહ્યા છે અને મુલાકાત બાદ તેઓ બહાર આવશે અને ક્યાંક મીડિયા જોડે બી જે રીતના જેમને જીતો કરી છે તેને લઈને વાતચીત પણ કરી શકે તેવી શક્યતા છે. બિલકુલ બિલકુલ પ્રશાંત, અપડેટ માટે આપની પાસે પાછા ફરીશું, જોડાયેલા રહેજો મારી સાથે. તો પોલીસ સ્ટેશનની વ્યવસ્થાની હર્ષ સંઘવીએ સમીક્ષા કરી, જ્યાં સાથે જે ફરિયાદીઓ ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે પણ તેમણે વાતચીત કરી અને તેમના ત્યાં પહોંચતાની સાથે સ્ટાફમાં દોડધામ પણ મચી ગઈ. જે તે સમયે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ શાળા હોય કે પોલીસ સ્ટેશન હોય અલગ અલગ જગ્યા ઉપર તેમની આ સરપ્રાઇઝ વિઝિટ હંમેશા રહેતી કે જેનાથી કામ બરાબર ચાલે છે કે નહીં. આમ જનતા કે જે
આ પોલીસના ભરોસે છે, કાયદો જેમના હાથમાં છે તે તમામ લોકો વ્યવસ્થિત રીતે સુરક્ષા પૂરી પાડે છે કે કેમ, અને જે જનતા ત્યાં પહોંચે છે, જે ફરિયાદીઓ ત્યાં પહોંચે છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ નથી પડતી તેનું ધ્યાન તેઓ રાખી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી પણ સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનની. અચાનક તેમણે મુલાકાત લીધી, સ્ટાફમાં દોડધામ થઈ ગઈ. તેમણે ફરિયાદીઓ સાથે પણ સીધી વાતચીત કરી કે તેઓ અહીંયા શા માટે આવ્યા છે, તેમની ફરિયાદ લેવામાં આવી કે કેમ, ફોલોઅપ લેવા આવ્યા છે, તેમનો જે કેસ છે તેને લઈને પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે તેમને કેવી રીતે જવાબ આપી રહ્યો છે, તમામ તેમણે સવાલ જવાબ પણ કર્યા હતા.